Friends, I am Khyati Patel from Ashwamik Vidyalaya. As in our video lecture, ni andar apde chapter number 8 no second part jovana che. Chapter number 8 apde half sudhi joyu che. Next topic apde ni andar jovana che. Next topic che eye of genome image viewer. Ubuntu ni andar image ne jova mate. Image viewer etle image ne jovu. Image ne jova mate je tool mde che ene eye of genome tarike odakvama aave che. Ene su kevama aave che eye of genome. એટલે eye of genome તરીકે ઓળખાતું image viewer software નો ઉપયોગ ચિત્ર અને છબીઓ જોવા માટે થાય છે બરાબર તો આવી રીતે તમને અહીંયા એક ઇમેજ ઓપન કરીને બતાવેલી છે અહીંયા તમારી આ એક ઇમેજ છે અને એ ઇમેજ તમારા આ eye of genome નામના ઇમેજ એડિટર ની અંદર ઓપન થયેલી છે અહીંયા તમે ઇમેજ ની સાથે ઘણા બધા કામો કરી શકો જેમ કે આની અંદર एडिटिंग पण करी सको अहींथी प्रीवियस इमेज करशो तो आगळनी इमेज आवशे नेक्स्ट इमेज करशो तो एना पछीनी नेक्स्ट इमेज आवशे इमेज ने तमे मोटी करीने जोई सको नानी करीने जोई सको आवी घणी बधी क्रियाओ तमे एनी अंदर करी सको एना माटेना अहींया तमने बटन आपवामां आवेला छे झूम इमेज ने एवुं बधुं पण करी सको आवुं कर्या बाद तमे तमारी इमेज ने सेव करवा मांगता होय જેમ કે તમારી ઇમેજ કોઈક વખત તમે પિક્ચર લેતા હોય અને એ પિક્ચર તમારા કેમેરાની અંદર આડું આવી જતું હોય તો તમે એને શું કરે તમે એને રોટેટ કરે અને પછી એને સેવ કરે તો ઇમેજને સેવ કરવા માટે તમારે ફાઇલ મેનુમાંથી સેવ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે હવે માની લો કે તમારી પાસે આ એક ઇમેજ છે અને તમે રોટેટ કરો છો તો એને તમે એક વખત રોટેટ કરશો એટલે આ પ્રમાણેની થશે પાછી તમે એને રોટેટ કરશો એટલે આ પ્રમાણેની થશે પાછી તમે રોટેટ કરશો એટલે આ પ્રમાણેની થશે અને પાછી તમે એને રોટેટ કરશો એટલે એને ઓરિજિનલ પોઝિશનની અંદર આવી જશે તો આવી રીતે તમે ઇમેજની અંદર રોટેટિંગ પણ કરી શકો છો બરાબર હવે ઘણી બધી ક્રિયાઓ જે તમને અહીંયા ઇમેજ ઉપર થઈ શકે એવી આપવામાં આવેલી છે એના ફક્ત તમારે અહીંયા લિસ્ટ બતાવેલા છે એ ખાલી જોવાના છે પહેલો છે ફાઇલ મેનુમાંથી પ્રિન્ટનો ઓપ્શન સિલેક્ટ કરો એટલે તમે ઇમેજની પ્રિન્ટ લઈ શકો નેક્સ્ટ વ્યૂ મેનુમાંથી તમે ઇમેજ કલેક્શનનો ઓપ્શન સિલેક્ટ કરો એટલે અહીંયા તમારી પાસે ઇમેજનું કલેક્શન આવે છે એટલે તમારી પાસે જેટલી જેમ આપણે ફોનની અંદર ગેલેરી એમ કહીએ છીએ એમ અમે અહીંયા તમે ઇમેજ કલેક્શન વર્ડ વાપરી શકો નેક્સ્ટ તમે ઇમેજનો સ્લાઇડ શો પણ બનાવી શકો અને અન્ડુ અને રીડુનો ઓપ્શન તો તમને મળે જ છે નેક્સ્ટ મૂવ ટુ ટ્રેશ આ ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમારી ઇમેજ ડિલીટ થઈ જશે ડિલીટ થઈને એ ક્યાં જશે ટ્રેશના ફોલ્ડરમાં જશે બરાબર અને એક વખત ડિલીટ થાય પછી તમે ટ્રેશ ફોલ્ડરમાં જાય ત્યાંથી તમે ઇમેજને લાવી શકો પણ ટ્રેશમાંથી જો તમારી ઇમેજ ડિલીટ થઈ ગઈ તો પાછી તમે ત્યાંથી એને લાવી ન શકો અહીંયા તમારે બીજી બધી સુવિધાઓ માટે અહીંયા તમને ટૂલબાર પણ આપવામાં આવેલા છે જે એડિટ મેનુની અંદર છે એની અંદરથી તમે ટૂલબારને પણ કાઢી શકો અને લાવી શકો પ્રેફરન્સીસ એડિટ મેન્યુની અંદર પ્રેફરન્સીસનો વિકલ્પ છે જેની અંદર તમે ઇમેજને રિલેટેડ કલરનું સેટિંગ કરી શકો કલરના ચેન્જીસ કરી શકો ઇમેજમાં ફ્લિપ હોરિઝોન્ટલ અને ફ્લિપ વર્ટિકલ બે ઓપ્શન આવે છે એ પાછળથી તમને બતાવું છું હોરિઝોન્ટલ ફ્લિપ એટલે શું ફ્લિપ કરવું એટલે વાળવું હોરિઝોન્ટલ એટલે ઊભું અને વર્ટિકલ એટલે આડું અને સેટ એઝ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ એટલે કોઈ ઇમેજને તમે ડેસ્કટોપના બેકગ્રાઉન્ડના ભાગે પણ સેટ કરી શકો અહીંયા તમારું આ ઇમેજ કલેક્શન બતાવેલું છે ઇમેજ એડિટરમાં ઇમેજ કલેક્શન એટલે અત્યારે તમારી પાસે આટલી બધી ઇમેજ છે એમ અને આ જે ઇમેજ સિલેક્ટ થયેલી છે એ તમને અહીંયા ઉપર બતાવે છે એમ ઓકે હવે અહીંયા તમે ઇમેજને જે ફ્લિપિંગની વાત કરી એ ફ્લિપિંગ બે પ્રકારનું હોય છે આ તમારી એક ઇમેજ છે આને તમે ઇમેજને આમ ઊભી આમ બે ભાગમાં વાળો તો એને હોરિઝોન્ટલ ફ્લિપિંગ કહેવાય અને તમારી આ એક ઇમેજ છે એને તમે આમ આડા બે ભાગમાં વાળો તો એને શું કહેવાય વર્ટિકલ ફ્લિપિંગ તરીકે ઓળખાય બરાબર તો આ થઈ ગયું તમારું ઇમેજ વ્યૂવર એનું નામ શું છે આઈ ઓફ જીનોમ એક્ઝામમાં ફક્ત આ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ છે તમારું રિધમ બોક્સ નામ યાદ રાખજો રિધમ બોક્સ આ તમારું મ્યુઝિક પ્લેયર છે મ્યુઝિક પ્લેયર એટલે આપણે જે ઓડિયો પ્લે કરીએ છીએ ને એ ઓડિયો પ્લે કરવા માટેનું જે પ્લેયર છે એને મ્યુઝિક પ્લેયર કહે છે તો રિધમ બોક્સ એ ઓબન્ડોની સાથે આવતો સંગીત વગાડવા માટેનો મ્યુઝિક પ્લેયર પ્રોગ્રામ છે બરાબર આ મ્યુઝિક પ્લેયરની અંદર આપણે કેવી રીતે પ્લે કરી શકીએ આપણને ખબર જ છે અહીંયા તમારી પાસે આવા ઘણા બધા મ્યુઝિક હોય જેના પર તમે ક્લિક કરો એટલે એ વાગે
બરાબર. એટલે આની અંદર તમારી જે બધી મ્યુઝિકની ફાઇલ પડેલી હોય ને એને આને શું કહેવાય, આની અંદર કેટલોગ તરીકે ઓળખાય. શું કહેવાય? કેટલોગ તરીકે ઓળખાય. પછી તમે એમાંથી પ્રીવિયસ નેક્સ્ટ તમને જે ગમતી હોય એ વારંવાર વગાડવી હોય ને એવું કરવું હોય તો એ તમે વગાડી શકો અને એને તમે સાંભળી શકો. ઓકે, તો આ રિધમ બોક્સ એ તમારું ઉબુન્ટુની અંદર મળતું મ્યુઝિક પ્લેયર છે. નેક્સ્ટ છે ટોટેમ. આ ટોટેમ એ તમારું મૂવી પ્લેયર તરીકે ઓળખાય છે. ટોટેમ શું છે? મૂવી પ્લેયર. મ્યુઝિક પ્લેયર અને મૂવી પ્લેયરમાં ફેર શું છે? તો મ્યુઝિક પ્લેયરમાં ફક્ત સંભળાય એમાં દેખાય નહીં, પણ મૂવી પ્લેયર એમ કહીએ તો એ તમારા વિડીયોના જેવું થાય છે. બરાબર, તો એ વિડીયો એટલે તમને દેખાય પણ અને સંભળાય પણ. તો અહીંયા તમારો આ એક વિડીયો પ્લે થાય છે અને એ તમને દેખાય પણ છે અને તમને સંભળાય પણ છે. અહીંયા નીચે તમને ટ્રેક બતાવે છે, એ ટ્રેક એવું દર્શાવે છે કે આડિયો આટલો વિડીયો પ્લે થઈ ચૂક્યો છે અને આટલો વિડીયો બાકી છે. અહીંયા તમને નેક્સ્ટ વિડીયો, પ્રીવિયસ વિડીયો એના બટન આપવામાં આવેલા છે. અહીંયા તમને સ્ટાર્ટ સ્ટોપ માટેનું બટન આપવામાં આવેલું છે. આપણે જે અત્યારે વિડીયો સાથે વધારે પડતું કામ કરીએ છીએ એ જ વસ્તુ તમને આ વિડીયો પ્લેયરની અંદર બતાવવામાં આવેલી છે, પણ ફક્ત આનું નામ અહીંયા બદલાઈ ગયેલું છે. આનું નામ અહીંયા શું આવેલું છે? ટોટેમ નામનું મૂવી પ્લેયર છે. હવે એવા જ એક ઇમેજ એડિટર જેનું નામ આપવામાં આવેલું છે GIMP, એ GIMP નામના ઇમેજ એડિટર વિશેની ચર્ચા હવે પછીના નેક્સ્ટ ચેપ્ટરની અંદર આગળ વધેલી છે. તો જે વસ્તુ અંડરલાઇન થાય છે બુકની અંદર એ તમારે નોટબુકની અંદર લખવાની છે. તો છબીમાં ફેરફાર કરવા માટેના પ્રોગ્રામને શું કહેવામાં આવે છે? ઇમેજ એડિટર તરીકે ઓળખવામાં આવે છે. છબીની અંદર ફેરફાર કરવા માટે વપરાતા પ્રોગ્રામને શું કહેવામાં આવે? ઇમેજ એડિટર. આ GIMP એ એનું શોર્ટ ફોર્મ છે, એનું પૂરું નામ યાદ રાખીશું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. G એટલે GNU, I એટલે ઇમેજ, M એટલે મેન્યુપ્યુલેશન અને P એટલે પ્રોગ્રામ. એટલે GIMPનું પૂરું નામ થાય છે GNU ઇમેજ મેન્યુપ્યુલેશન પ્રોગ્રામ. બરાબર, અહીંયા તમને કેટલાક સર્વસામાન્ય પ્રચલિત ફાઇલ સ્વરૂપો આપેલા છે, આપણે યાદ રાખીશું. JPEG એનું બીજું નામ તમે JPG પણ લઈ શકો, GIF, BMP, PNG અને SVG આ કેટલાક પ્રચલિત ફાઇલ સ્વરૂપો છે. એમાંથી આ જે GIMP છે એ GIMPનું મૂળ ફાઇલ સ્વરૂપ XCF છે, આપણે એને યાદ રાખીશું. GIMPનું મૂળ ફાઇલ સ્વરૂપ શું છે? XCF છે. તો અહીંયા તમને એ GIMP ઇમેજ એડિટરની સ્ક્રીન કેવી દેખાય છે એ સ્ક્રીન તમને અહીંયા બતાવેલી છે. આ સ્ક્રીન જોતાં તમને કદાચ એવું યાદ આવશે કે કદાચ આપણે પેઇન્ટમાં ડ્રોઈંગ કરવા માટે જે પેઇન્ટ નામનું સોફ્ટવેર વાપર્યું એ સોફ્ટવેરના જેવી સ્ક્રીન છે. હા, તો એ તમારા પેઇન્ટના જેવી જ સ્ક્રીન છે, પણ એનું નામ અહીંયા શું છે? GIMP નામનું ઇમેજ એડિટર છે. ઓકે, અહીંયા તમે જોશો તો અહીંયા તમને બધા ટૂલ આપવામાં આવેલા છે. આ ટૂલની મદદથી તમે આ એરિયાની અંદર કોઈ પણ પ્રકારનું ડ્રોઈંગ કરી શકો છો. બરાબર, અને એ ડ્રોઈંગ કર્યા બાદ તમારો અહીંયા આ લેયરનો કન્સેપ્ટ પણ આવે છે. આવો ફાઇનલ ઇમેજ બનતા પહેલાં તમારે આવી રીતે એક પછી એક ઘણા બધા લેયર બનાવવા પડતા હોય છે અને એ લેયર પછી તમારી એક ફાઇનલ ઇમેજ આવતી હોય છે. અને એ ઇમેજ આવી ગયા બાદ તમારે એની અંદર કલર કરવું હોય તો એના માટે તમારે પ્રેફરન્સીસના વિકલ્પમાંથી અલગ અલગ કલર પસંદ કરીને એ ઇમેજને તમારે કલરિંગ બનાવવાની છે. બરાબર, હવે એક નાનો અમથું ટોપિક આની અંદર બતાવવામાં આવેલો છે કે નવી ઇમેજ કેવી રીતે બનાવી શકાય. આ પ્રેક્ટિકલ નથી કરવાનું, પણ જે વસ્તુ અંડરલાઇન થાય છે એ થિયરી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે એને આપણે યાદ રાખીશું. તો નવી તસવીર બનાવવા માટે સૌપ્રથમ તમારે ફાઇલ મેનુમાંથી ક્રિએટનો વિકલ્પ પસંદ કરવાનો છે. બરાબર, ક્રિએટનો વિકલ્પ પસંદ કરવાનો છે. હવે અહીંયા તમને રવિ તસવીરની અંદર અહીંયા એક બ્લેન્ક ટ્રાયંગલ, આ બ્લેન્ક ઇમેજ છે, આની અંદર એક રેક્ટેંગલ ડ્રો કરીને બતાવેલો છે. રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો આ લંબચોરસ ડ્રો કરવા માટે તમારે રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ કરવાનો છે. જેવું તમે રેક્ટેંગલ ટૂલનો ઉપયોગ કરશો તેવું તમારું આ પ્રમાણે રેક્ટેંગલ ડ્રો થઈ જશે. એ રેક્ટેંગલની અંદર તમે જોશો તો એની અંદર બીજું ચોરસ પણ ડ્રો થયેલું છે. એટલે ચોરસ ડ્રો કરવા માટે તમે સર્કલ ટૂલનો ઉપયોગ કરશો. તો સર્કલ ટૂલનો ઉપયોગ કરીને તમે ત્યાં સર્કલ ડ્રો કરી શકશો. નેક્સ્ટ તમે જોશો તો તમારે લંબગોળ દોરવું હોય, આવો લંબગોળ એટલે કેવો, તો થોડો આવો, તો એ લંબગોળ ડ્રો કરવા માટે ઇલિપ્સ સિલેક્ટ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે.
નેક્સ્ટ ફ્રી સિલેક્શન ટૂલ દ્વારા તમારે ઈચ્છા અનુસાર આકાર તમે ડ્રો કરી શકો, જે તમને અહીંયા ડ્રો કરીને બતાવાયેલો છે, બરાબર. હવે એની અંદર જો તમારે રંગ પૂરવો હોય તો રંગ પૂરવા માટે તમારી પાસે બે વિકલ્પ છે. પહેલું ફિલ વિથ FG કલર અને બીજું બકેટ ફિલ ટૂલ. આ બે રીતની મદદથી તમે ઇમેજની અંદર કલર પૂરી શકો. અહીંયા તમને ઇમેજની અંદર કલર પૂરીને બતાવેલું છે, બરાબર. અહીંયા પણ નીચે ઇમેજની અંદર કલર પૂરીને બતાવેલું છે. અહીંયા તમે જોશો તો અહીંયા શું થાય છે, તો અહીંયા તમે ઇમેજની અંદર આ એક ઇમેજ તમારી ડ્રો થયેલી છે, આની અંદર તમે કલર પૂરવા ગયા અને એ કલર તમારી આખી ઇમેજની અંદર ફેલાઈ ગયો. આવું આપણી સાથે પેઇન્ટ આપણે કામ કરતા હતા ત્યારે પણ આપણી સાથે આવું થતું હતું. આપણે કોઈ ઇમેજ ડ્રો કરીએ અને એની અંદર કલર કરવા જઈએ તો એ કલર આખી ઇમેજની અંદર ફેલાઈ જાય. આવું ક્યારે થાય, તો જ્યારે એ તમારી ઇમેજ બંધ ના હોય અને ઇમેજમાં તમે થોડો ઘણો બે ભાગ તમારાથી ખુલ્લો રહી ગયો હોય, એટલે શું થાય, કલર આખે ફેલાઈ જાય એમ. એટલે ઇમેજની અંદર કલર કરવા માટે તમારે શું કરવું પડે, તો ઇમેજને ક્લોઝ રાખવી પડે, એને બંધ રાખવી પડે. તો અહીંયા તમારી ઇમેજ અહીંયાથી ખુલ્લી છે એટલે તમે એને કલર કરો છો તો એ કલર તમારી આખી સ્ક્રીનની અંદર આવી જાય છે. તો અહીંયા પણ તમારે કલર કરવા માટે શું કરવું પડશે, ઇમેજને આખી ફૂલ ભરેલી રાખવી પડશે. નેક્સ્ટ, ઇમેજમાં તમારાથી કંઈ ખોટું થઈ ગયું હોય એટલે એને રફ કરવા માટે તમારું ઇરેઝર ટૂલ પણ તમને આપવામાં આવેલું જ છે. હા, બીજું પેન્સિલ ટૂલ પણ તમને આપવામાં આવેલું જ છે, જેની મદદથી તમે કોઈ પણ પ્રકારના આકાર દોરી શકો છો, બરાબર. નેક્સ્ટ, તમને લખવું હોય, આવી રીતે કંઈ લખવું હોય, આ ઇમેજની અંદર લખેલું છે એ લખવા માટે તમને અહીંયા ટેક્સ્ટ ટૂલ આપવામાં આવેલું છે. એ ટેક્સ્ટ ટૂલની મદદથી તમે ઇમેજની અંદર લખી પણ શકશો. અહીંયા એક ડેફિનેશન આપવામાં આવેલી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે. તસવીરના અમુક ચોક્કસ ભાગને કાપીને અલગ કરવાની ક્રિયાને ક્રોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ આપણે કોઈ ફોટો હોય, એ ફોટોમાંથી તમને અમુક જ વસ્તુ જોઈતી હોય અને અમુક ફોટાને કાપી નાખવું હોય તો એને ક્રોપિંગ તરીકે ઓળખાય. એટલે તસવીરમાંથી અમુક ચોક્કસ ભાગને કાપીને અલગ પાડવાની જે ક્રિયા છે એને શાના તરીકે ઓળખવામાં આવે છે, ક્રોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ક્રોપિંગ માટે GIMPમાં ક્રોપ ટૂલ આપવામાં આવેલું છે. કયું ટૂલ આપવામાં આવેલું છે, ક્રોપ ટૂલ. નેક્સ્ટ, તમે ઇમેજને નાની કે મોટી પણ કરી શકો. તો ઇમેજને નાની કે મોટી કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને સ્કેલિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન છે, આપણે એને યાદ રાખીશું. ઇમેજને નાની કે મોટી કરવાની જે ક્રિયા છે એને શાના તરીકે ઓળખવામાં આવે છે, સ્કેલિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ બે ડેફિનેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછાય જ કે તસવીરના અમુક ચોક્કસ ભાગને કાપીને અલગ પાડવાની ક્રિયા ક્રોપિંગ તરીકે ઓળખાય છે અને તસવીરને નાની કે મોટી કરવી, નાની કરવી એટલે રિડ્યુસ કરવી અને મોટી કરવી એટલે એનલાર્જ કરવી, એ જે ક્રિયા છે એને સ્કેલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને આવું કરવા માટે, ઇમેજને નાની કે મોટી કરવા માટે આપણે ઇમેજ મેનુમાંથી સ્કેલ ઇમેજનો વિકલ્પ પસંદ કરવો પડે છે. શાનો વિકલ્પ પસંદ કરવો પડે છે, સ્કેલ ઇમેજ નામનો વિકલ્પ પસંદ કરવો પડે છે. અહીંયા તમે જોશો તો એ વસ્તુ તમને અહીં આકૃતિની અંદર કરીને બતાવેલી છે. અહીંયા તમારી આ જે ઇમેજ છે એ ઇમેજમાંથી આ જે વ્હાઇટ કલરનો સિલેક્ટ થયેલો ભાગ છે એ જ ભાગને તમને અહીંયા હાઇલાઇટિંગ કરીને બતાવેલો છે. તો આ થઈ ગયું તમારો સ્કેલિંગ ઇમેજ, બરાબર. એટલે આ આખી ઇમેજ છે, અહીંયા તમને ક્રોપિંગ ઇમેજનો ઓપ્શન બતાવેલો છે. આ આખીમાંથી ફક્ત આટલી વ્હાઇટવાળા ભાગવાળી જ ઇમેજ લીધેલી છે એટલે એને કહેવાય ક્રોપિંગ. એટલે તસવીરમાં આખી છે પણ એમાંથી આ અમુક ભાગને કાઢી નાખેલો છે એટલે એને ચોક્કસ ભાગને કાપીને અલગ કરવાની ક્રિયા ક્રોપિંગ તરીકે ઓળખાય છે. તો અહીંયા ક્રોપિંગ ઇમેજ બતાવેલું છે. અહીંયા સ્કેલિંગ ઇમેજ એટલે આ ઇમેજને આટલા ભાગને મોટું કરીને બતાવેલું છે એટલે એને સ્કેલિંગ તરીકે ઓળખાય છે. અને અહીંયા રોટેટિંગ એટલે આ જે ઇમેજ છે એને આમ રોટેટ કરીને બતાવેલી છે એટલે આ વસ્તુ ઓળખાશે તમારા રોટેટિંગ તરીકે. એટલે તસવીરને તમે ઘડિયાળની દિશામાં પણ ફેરવી શકો અને ઘડિયાળથી વિરુદ્ધ દિશામાં પણ ફેરવી શકો. અને આવી રીતે તસવીરને ફેરવવા માટે ઇમેજ મેનુમાંથી ટ્રાન્સફોર્મ ઇમેજ મેનુમાંથી ટ્રાન્સફોર્મ વિકલ્પ વપરાય છે. શાના માટે, તસવીરને ફેરવવા માટે, બરાબર. તો અહીંયા તમારો જે આ ચેપ્ટર નંબર 8 છે એ ચેપ્ટર નંબર 8નો જે સેકન્ડ
પાર્ટ છે એ સેકન્ડ પાર્ટ અહીંયા તમારો પૂરો થાય છે. તો અહીંયા આપણે આજનો વિડીયો આ પૂરો કરીશું અને નેક્સ્ટ સેશનની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.